તો ગામડામાં ઘણી બધી એવી લીંબોડી અને અલગ અલગ પ્રકારના વેજીટેબલ તમને જોવા મળતા હશે અને મળશે અગર પણ મારા વિડીયોમાં. અને જોયા તમે ઘણા બધા વિડીયો જોયા. હેલો મિત્રો, જય માતાજી, હું છું જયદીપને. એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અગર સરસ મજાનું તમે પ્રેમ આપ્યો તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. અને તમે વિડીયો જોવો છો તે પણ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. અને તમે નવો જોયું તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો મારી પાછળ તમે જોઈ શકો છો કે પાછળ ખેતર છે અને ઘણા બધા ઝાડ છે. તો ચાલો આજનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને સરસ મજાનો વરસાદ પણ વરસી રહ્યો છે. તો ચાલો એન્ડ તક વિડીયો જોજો અને વિડીયોમાં બન્યા રહો. જય માતાજી, હું છું જયદીપ. એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે અત્યારે જોઈ શકો છો કે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો આ વરસાદ છેલ્લા 2-3 કલાકમાં સરસ મજાનો વરસાદ વરસ્યો. અને તમે જોઈ શકો છો હજુ પણ કે વાદળ ખૂબ જ દેખાઈ રહ્યા છે અને ગાજી પણ રહ્યા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આસે ભેંસો બાંધેલી, તો એમાં પાણી ભરાયું છે. તો તમે જોઈ શકો છો અને ખેતરમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનો વરસાદ પડ્યો. તો ખૂબ જ ખેડૂતોને ખૂબ જ ખેતી માટે ઉપયોગી છે અને જરૂરી છે. અને આજુબાજુ તમે જોઈ શકો છો કે વૃક્ષો પર પણ સરસ મજાના ભીના થઈ ગયા છે અને એના પાંદડા પણ સરસ મજાના દેખાઈ રહ્યા છે એકદમ સસ્તસ. આ બાજુ તમે પણ જોઈ શકો છો કે લીલગરી છે. અને નીચે પણ તમે જોઈ શકો છો ઘાસ કેટલું વધી ગયું છે. તો વરસાદના કારણે ઘાસ પણ ધીરે ધીરે સરસ મજાનું ઉગી નીકળ્યું છે. સાથે જે ગાય ભેંસ માટે સરસ મજાનો ચારો તૈયાર થઈ રહ્યો છે વરસાદના કારણે. આ બાજુ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે સરસ મજાનો અહીંયા ઘાસચારો વધશે. તો આપણે બ્લોગ શરૂઆત કરી રહ્યા છીએ. અત્યારે વાગી રહ્યા છે 12:00 આજુબાજુ થયું છે. અને અત્યારે જ હું નડિયાદથી આવ્યો છું અને ખૂબ જ નડિયાદમાં પણ ખૂબ જ વરસાદ પડ્યો. અગર શૂટ નથી કરી શક્યો કારણ કે મોબાઈલથી. મિત્રો, તમે જોઈ શકો છો કે ખૂબ જ વરસાદ પડ્યો અને તેના કારણે તમે જોઈ શકો છો કે ખૂબ જ પાણી ભરાયું છે આજુબાજુ તમે જોઈ શકો છો. અને ખેતરમાં પણ ખૂબ જ પાણી છે. તો સરસ વરસાદ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે છેલ્લા 2-3 કલાકમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો. અને અત્યારે જ હું આવ્યો છું નડિયાદથી અને ખૂબ જ વરસાદ પડ્યો. તમે જોઈ શકો છો કે વરસાદ ગાજી રહ્યો છે. અને આજુબાજુ તમે જોઈ શકો છો તો ખૂબ જ વરસાદ પડ્યો અને સરસ મજાનો વરસાદ. મિત્રો, અત્યારે વાગી રહ્યા છે સરાપાતની આજુબાજુ થયું છે અને ખૂબ જ વરસાદ તમને મેં બતાવ્યો વખત. આ બાજુ પણ તમે જોઈ શકો છો અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, ખૂબ જ વરસી રહ્યો છે. અને રોડની જેમ તમે જોઈ શકો છો મોર કે એની જગ્યા પર આવી ગયો છે, સરસ મજાનો બેઠો છે. અને પવન પણ સરસ મજાનો આવી રહ્યો છે. અને આજુબાજુ તમે અવાજ પણ સાંભળી શકશો પક્ષીઓનો, મોરનો. તો અગર પણ તમે સરસ મજાનો પ્રેમ બતાવો તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને મારા વિરજના તમે વિડીયો જુઓ છો, મારા વિડીયો જુઓ છો તે બદલ દેખને ખૂબ ખૂબ આભાર. આ બાજુ તમે જોઈ શકો છો અગર પણ મેં તમને બતાવી હોય લીંબોડી, તો લીંબોડી પર ઘણો બધો વરસાદ વરસ્યો છે. અને લીંબુ પણ તમને આજે બતાવીશ તો ઘણા બધા લીંબુ જે મોટા મોટા થઈ ગયા છે, બાકી પણ ગયા છે. અને ઘણી વાર આપણે આમાંથી લીંબુ તોડ્યા પણ છે. તો તમે જોઈ શકો છો ઘણા બધા લીંબુ કેટલા સરસ મજાના મોટા મોટા તમે દેખાતા છે વિડીયોમાં. તમે જોઈ શકો છો બિલકુલ મોટા મોટા. અને તમે જોઈ શકો છો કેટલા બધા છે. તો ગામડામાં ઘણી બધી એવી લીંબોડી અને અલગ અલગ પ્રકારના વેજીટેબલ તમને જોવા મળતા હશે અને મળશે અગર પણ મારા વિડીયોમાં. અને જોયા તમે ઘણા બધા વિડીયો જોયા હશે. અને તો દરેક જે વિલેજ મેં રહેતા છે, ગામડામાં રહેતા છે, તેઓ પોતાના શાકભાજી જાતે ઉગાડતા છે. તમે જોઈ શકો છો આ બાજુ છે, તમે જોઈ શકો છો આપણી ઓર્ગેનિક વાડી છે. અને એમાં પણ ઘણા બધા આપણી સબ્જી લગાવે છે એ પણ તમે જોયા હશે. ના જોયા તમે વિઝિટ કરી શકો છો, જોઈ શકો છો. તો અત્યારે વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે, તમે જોઈ શકો છો
ચારે બાજુ સરસ મજાનું ભીનું થઈ ગયું છે અત્યારે, અને ખૂબ જ વરસાદ વરસ્યો છે અને તો સરસ કહેવાય. આ બાજુ પણ તમે જોઈ શકો છો, ચારે બાજુ એકદમ લીલોતરી તમને જોવા મળશે. ચારે બાજુ ઘાસચારો તમને જોવા મળશે, સરસ મજાનો ઘાસચારો ઊંઘી નીકળ્યો છે. સામે પણ તમે જોઈ શકો છો કે ઢાલ છે, એ પણ સરસ મજાનું અત્યારે પડી રહી છે વરસાદમાં. તો નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મિત્રો આ વિડીયોને તમે જરૂર લાઈક, તમે જોઈ શકો છો કે સરસ મજાનું જાંબુ આવી ગયું છે. આ સાલ નથી આવેલા બધું જાંબુ, તો તમે જોઈ શકો છો આ જાંબુનું ઝાડ છે અને એ આ ગયા વર્ષે સરસ મજાના જાંબુ લાગ્યા હતા. અહીંયા ખૂબ ખૂબ જ મોટો જાંબુ હતો પણ જે તાપકી વાવાઝોડું એમાં તેમાં તૂટી ગયો, પડી ગયો. તો એ પણ તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે પણ હાલતમાં છે, જે થડે એનું ઊભું છે અત્યારે. આ બાજુ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે સરસ મજાનું આપણો જાંબો મોટો થઈ રહ્યો છે. બે જાંબા છે તમે આ બાજુ તમે જોઈ શકો છો, અને સાથે તમને અગર મેં તમને બતાવ્યું કે આ છે જામફળી, અને તમે જામફળીમાં તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના જામફળ એકવાર ફરીથી આવી ગયા છે. અને સામે તમે જોઈ શકો છો મોર બેઠો છે. તો મિત્રો હું અત્યારે આવી ગયો છું મારા ખેતરમાં, અને તમે જોઈ શકો છો વરસાદનું પાણી કેટલું ભરાયું છે આ બાજુ તમે જોઈ શકો છો. અને સામે છે તમે જોઈ શકો છો એ છે, તમને મેં આગળ બતાવ્યું હતું કે આપણે જે ડાંગરનું ધરું એ પણ સરસ મજાનું તમને દેખાતું છે વિડીયોમાં. અને પાણી પણ તમે જોઈ શકો છો કેટલું પાણી ખેતરમાં ભરાઈ ગયું છે. તો ધીરે ધીરે આપણે તમને બતાવીશ કે આપણે અહીંયા ડાંગરની રોપણી કઈ રીતે કરીએ છીએ. તો સામે પણ તમે જોઈ શકો છો એ ખેતરમાં પણ ખૂબ જ પાણી ભરાયું છે, અને આ બાજુ તમે જોઈ શકો છો તો સરસ મજાનું ઘાસ પણ ઉગી નીકળ્યું છે. તો આ ઘાસ જે પાણી ભર્યું છે એટલે ઓટોમેટિક જે અમાઉન્ટ લાગશે ટ્રેક્ટર, એ પણ તમને બતાવીશ તો જ ખ્યાલ આવશે. એ પટલો આપણે ફેરવવાનું હોય છે, ત્યારબાદ આમાં આપણે લગાવવાનું છે. તમે જોઈ શકો છો સામે એ છે ધરું, ડાંગરનું ધરું, એ પણ તમે ધીરે ધીરે આગળ જોવા મળશે. તો એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને જરૂર લાઈક કરી નાખજો મિત્રો. વ્યૂ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. અગર હું તમને બતાવ્યું તો, અને વાદળ પણ તમે જોઈ શકો છો ચારે બાજુ એકદમ સરસ મજાના ઘનઘોરથી વરસી રહ્યા છે વાદળ.